Next question. Tron amine and ammonia mate. એટલે ત્રણ એમાઇન સંયોજન છે અને એક એમોનિયા, તો બેઝિક ગુણધર્મના આધારે ઉતરતો ક્રમ. તો તમને જણાવી દઉં કે એમોનિયા જે છે NH3, પહેલા પ્રથમ તો બેઝિક કઈ રીતે થશે, તો કે જો આ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે, દાન કરશે, માટે બેઝ. માટે એ કેવો છે, તો કે ભાઈ બેઝ છે, માટે એ બેઝ છે. હવે તમે વિચારો કે જો આની સાથે હું કોઈ R જોડી દઉં, R, તો R નું કામ શું છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું, કારણ કે આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. તો આને તો ફાયદો થયો ને, નાઇટ્રોજનને એને વધુ ઇલેક્ટ્રોન મળ્યા, એને શું મળ્યા, વધુ ઇલેક્ટ્રોન મળ્યા. જેટલું વધુ ઇલેક્ટ્રોન મળે, જેટલા વધુ ઇલેક્ટ્રોન મળે એટલો એના માટે ફાયદો છે. હજી તમે જોઈ શકો કે વધારે આ ઘટકમાં થતા જાય તો શું થવાનો ફાયદો થવાનો છે. તો અહીંયા જો C2H5, આમાં NH3 છે, હું ડાયરેક્ટ આ ભાગ ઉપર આવું છું, બી વાળો જે છે જોજો, અહીંયા C2H5, CH3, CH2 અને અહીંયા આવે છે NH2. આ ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરશે, પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધી જશે. પછી છે CH3 NH2, પછી છે આપણી પાસે NH3. તમને એમ થાય C6H5 છેલ્લે કેમ આવ્યું? મિત્રો આ AR હોય ને બેન્ઝીન, તો એ ઇલેક્ટ્રોન ખેંચશે, પણ ક્યારે ખેંચે ને ક્યારે આપે આ મેં તમને જણાવેલું, યાદ આવે છે? યસ. તો છેલ્લે આવશે કયું? બેન્ઝીન, જે એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે છે, જેની પાસે શું કરે, ઇલેક્ટ્રોન ખેંચી લે. તો આ બધા આપે છે, આને તો છે જ તે, અને આ ખેંચે છે. તો સૌથી પ્રબળ બેઝિકતાનો ઉતરતો ક્રમ થઈ ગયો. ક્લિયર? તો જવાબ કયો આવે છે? તો કે જવાબ આવે છે બી.